કાલાવડમાં ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સરદાર પટેલ યુવા સંગઠન કાલાવડ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના સરકારી બેંકના ડાયરેક્ટર લલિતભાઈ રાદડિયાએ ખાસ હાજરી આપી. વર્તમાન સમયે કોરોના મહામારી વચ્ચે દરેક બ્લડ બેંકમાં બેંક બ્લડની તીવ્ર અછત વર્તાઈ રહી છે ત્યારે થેલેસીમિયાના દર્દીઓ ગર્ભવતી બહેનોને પ્રસૂતા સમયે અને ગંભીર રીતે ઘાયલ દર્દીઓને ઓપરેશન સમયે તાત્કાલિક બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે અત્યારે બ્લડ બેંકમાં લોહીની તીવ્ર અછત હોવાથી લોહીની જરૂરિયાત છે તેવા દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ સંજોગોમાં સૌરાષ્ટ્રના સાવજ અને છોટે સરદારના નામથી જાણીતા એવા સૌના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સરદાર પટેલ યુવા સંગઠન કાલાવડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ તમામ કાર્યકર્તા સહિત આગેવાનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને ત્યાર પછી કાલાવડ લેવવા પટેલ સમાજના 300 કાર્યકર્તા સહિત આગેવાનોએ કર્યું રક્તદાન. હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ બ્લડ ડોનેશન કેમ્પમાં બધી જ પ્રકારની તકેદારીઓ પણ રાખવામાં આવી છે. રક્ત આપી દીધા બાદ રક્તદાતાઓ માટે ચા પાણી નાસ્તાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટર લલિતભાઈ રાદડિયાએ ખાસ હાજરી આપી. વિઠ્ઠલભાઈ એવું નામ છે કે જેમણે સમાજના ઉત્થાન માટે અનેક પ્રયત્નો કર્યા છે. નાથ દ્વારા હરિદ્વાર વગેરે જગ્યાએ સમાજ માટેના ભવનો તૈયાર કર્યા છે. ઉપરાંત ખેડૂતોને મદદ માટે પણ તેઓ હંમેશા તત્પર રહી દરેક સમસ્યાનું નિવારણ આપતા. હર્ષલ ખંધેડિયા, ZSTV જામનગર.